નમસ્કાર ગુજરાત સરકારના સ્વર્ણિમ ગુજરાત અંતર્ગતના અભિનવ નવા પ્રયોગ દરમિયાન ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા ગુજરાતની છેવાડાની કોલેજના વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણના જ્ઞાનનો લાભ અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગુજરાતના તજજ્ઞ વિષયના નિષ્ણાત એવા આચાર્યો અને અધ્યાપકોનો મળે એવા સારા આશય અને સુભગ અભિગમથી આ કાર્યક્રમની શરૂઆત કરેલી અને એમાં આજના આ વ્યાખ્યાનમાં આપનું હાર્દિક સ્વાગત કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું પ્રિન્સિપાલ ડૉક્ટર એમ એસ ત્રિવેદી પ્રિન્સિપાલ એમસી શાહ કોમર્સ કોલેજ એટલે કે નવ ગુજરાત કોમર્સ કોલેજ ગુજરાત વિદ્યાપીઠ સામે અમદાવાદ મિત્રો અમારી કોલેજ ઇંગ્લિશ મીડિયમની કોલેજ છે હાઇએસ્ટ ટકાવારી આખા ગુજરાત યુનિવર્સિટી ખાતે હોય તો એંશી ટકાએ મારા ત્યાં એડમિશન અટકે છે પણ આનો લાભ છેવાડાની કોલેજના વિદ્યાર્થીને પણ મળે એટલે આજે આપણે જે પાવર પોઈન્ટ તૈયાર કરેલું છે વિષયને અનુરૂપે ઇંગ્લિશમાં હશે પણ આપણે એની જે મુદ્દા અને છણાવટ જે કરીશું એ આપણે ગુજરાતી મીડિયમમાં પણ કરીશું જેથી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે મિત્રો આજનો વિષય જે છે એ કેપિટલાઇઝેશનનો છે કેપિટલાઇઝેશન એટલે કે મૂડીકરણ જો મૂડીકરણની વ્યાખ્યા આપવી હોય અંગ્રેજીમાં જે લીલીસ એન્ડ ડોરીસા આપેલી છે એ પ્રમાણે કેપિટલાઇઝેશન મીન્સ ધ ટોટલ એકાઉન્ટિંગ વેલ્યુ ઓફ ધ કેપિટલ સ્ટોક સરપ્લસ ઇન વોટ એવર ફોર્મ ઇટ મે એપિયર એન્ડ ફાઉન્ડેડ લોંગ ટર્મ બેક મિત્રો આ જે વ્યાખ્યા છે બીજી એક વ્યાખ્યા જથમાન અને ડુગલે આપેલી છે કે કેપિટલાઇઝન ઇઝ ધ ફોર્મ ઓફ ધ પાર વેલ્યુઝ ઓફ સ્ટોક એન્ડ બોન્ડ આઉટસ્ટેન્ડિંગ આ મુખ્ય અગત્યની વ્યાખ્યાઓ જે છે એનો અર્થ એ છે કે મૂડીકરણ કેપિટલાઇઝેશન એટલે મૂડીકરણ એ શું છે તો કંપનીનું મૂડી માળખું કંપની પાસે જે નાણાકીય સ્ત્રોત હોય છે એણે નાણાં ક્યાંથી મેળવવા તો એ બે રીતે મેળવે છે પોતાની મૂડી બહાર પાડીને અને ઉછીની મૂડી બહાર પાડીને પોતાની મૂડીની અંદર એ ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શેર છે હયાત કંપની હોય તો પોતાના નફાનું પુનઃ મૂડીરોકાણ કરી શકે છે તો આ બધા સોર્સિસ દ્વારા એ પોતાની કેપિટલ એટલે કે મૂડી એ જનરેટ કરી શકે છે ઓછીની મૂડીની અંદર ખાસ કરીને ડિવેન્ચર બહાર પાડવામાં આવે છે ગાળાની લોન લેવામાં આવે છે અને એ રીતે મૂડી પ્રાપ્ત કરવામાં આવે છે તો મૂડી મૂડીમાળખું આ રીતે બને છે કે જેની અંદર કંપનીએ પોતે આવી વિશિષ્ટ પ્રકારની જે જામીનગીરીઓ બહાર પાડી છે શેર છે ડિબેન્ચર છે પ્રેફરન્સ શેર ટૂંકા લાંબા ગાળાની મુદતની લોન તો આ બધા સોર્સિસ દ્વારા કંપનીએ જે કેપિટલ જનરેટ કરી છે એને આપણે મૂડી માળખા તરીકે ઓળખીએ છીએ હવે પ્રશ્ન એ છે કે આ મૂડીકરણ યોગ્ય રીતે થવું જોઈએ યોગ્ય મૂડીકરણ એટલે શું અને મૂડીકરણ યોગ્ય રીતે થયું છે કે કેમ એને માપવું હોય તો કઈ રીતે માપી શકાય મૂડી એ સામાન્ય રીતે ધંધાની જરૂરિયાત છે નાણું એટલે કે મૂડી એ બહુ અગત્યનો ભાગ ભજવે છે જેમ માનવ શરીરમાં રુધિરાભિષણ તંત્ર જે કાર્ય કરે છે એ કાર્ય ઉદ્યોગની અંદર દાણું કરે છે શરીરની અંદર જુદા જુદા અવયવોને લોહી પહોંચાડવાનું કામ જે કરે છે રક્ત પહોંચાડવાનું કામ જે કરે છે એને આપણે રુધિરા તંત્ર તરીકે ઓળખીએ છીએ અને એના દ્વારા શરીરના જુદા જુદા અંગો જુદા જુદા કોષો દરેકને રક્ત એટલે કે લોહી આપણે પૂરું પાડીએ છીએ અને એનું પરિણામ આપણને એ પ્રાપ્ત થાય છે કે દરેક અંગ સારી રીતે કામ કરી શકે છે દરેક કોષને પૂરતા પ્રમાણમાં લોહી પ્રાપ્ત થાય છે અને જેથી આખા શરીરનું સમગ્ર શરીરનું એક વ્યક્તિત્વ તરીકે વ્યક્તિત્વ તરીકે કામગીરી આપણે સારી રીતે સંભાળી શકીએ છીએ હાથ પગ આંખ કાન નાક બધા જ જુદા જુદા આવ્યા છે દરેકની કામગીરી જુદી જુદી છે પણ આ બધા જ શરીરના માધ્યમથી અને શરીર રક્ત માંસ અને એનાથી આખા સ્ટ્રકચરથી એક જ વ્યક્તિત્વ સાથે સંકળાયેલું છે એમ ઉદ્યોગની અંદર પણ જુદા જુદા ખાતા હોય જુદી જુદી કામગીરી હોય જુદા જુદા પ્રકાર હોય જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય આ બધાને એકસાથે સાંકરવાનું કામ એ નાણું કરે છે જે વિભાગને જેટલા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત આપવાનું કામ કરે છે અને નાણાં મેળવવા માટે જે એણે યોજના ઘડી છે અને જે રીતે એ નાણાં પ્રાપ્ત કરે છે એને આપણે મૂડી માળખું કહીએ છીએ અને આ મૂડી માળખાની અંદર મૂડીનું પ્રમાણ એટલું હોવું જોઈએ કે જેથી જે વિભાગને જ્યારે જેટલા પ્રમાણમાં નાણાં જોઈએ એટલા પ્રમાણમાં મળી રહે ખરીદ વિભાગને ખરીદી કરવા માટે નાણાં મળવા જોઈએ સેલેરી ડિપાર્ટમેન્ટને પગારની ચુકવણી કરવા માટે પૂરતાં નાણાં મળવા જોઈએ વેજીસ ડિપાર્ટમેન્ટને યોગ્ય સમયે વેજીસ એટલે કે મજૂરીની ચૂકવણી કરી શકાય એટલા પ્રમાણમાં નાણાં એની પાસે હોવા જોઈએ અન્યથા જો મજૂરોને નાણાં ન ચૂકવાયા હોય કાલમાક્ષદ બહુ સરસ વિધાન કરેલું હતું કે મજૂરોને એનો પરસેવો સુકાય તે પહેલાં એના વેતનની પ્રાપ્તિ થવી જોઈએ એટલે મિત્રો તમે જુઓ છો કે ભારત આટલો મોટો દેશ એકસો વીસ કરોડ ઉપરાંતની વસ્તી ધરાવતો દેશ અતિવસ્તીથી પીડાતો દેશ એવું બીજા લોકોની વ્યાખ્યામાં આપણે કહી શકીએ છતાં કેરવાયેલ માનવબળની અછત આપણે અનુભવીએ છીએ આપણી પાસે સ્કિલ લેબરર બહુ ઓછા છે અરે સ્કિલ શું અનસ્કિલ લેબરર પણ ઘણા ઓછા છે અને એટલે જ તમે જુઓ છો કે ઘણી બધી જગ્યાએ વેતનના પરિણામે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે તમે જો દિન દૈનિક વર્તમાનપત્રો જોતા હો કે રોજ જો ટીવીના સમાચાર લેતા હો તો હમણાં મારુતિ ઉદ્યોગની જે હડતાલ ચાલી રહી છે એ સાના કારણે છે પૂરતા વેતનના અભાવે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સામે જે કેટલીક જગ્યાએ નાના મોટા કાર્યક્રમોને વિરોધ થઈ રહ્યો છે તો એની અંદર સમયસર ચૂકવણી થઈ શકી નથી નાણાંની એટલે કે વેતનની હોય મજૂરીની હોય અપૂરતા પગારે હોય જે જવાનો અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે તો આ બધા પ્રશ્નો નાણાકીય પરિસ્થિતિના કારણે ઉદભવ્યા છે અને નાણાકીય પરિસ્થિતિ અવલંબિત છે તમારી આવક ઉપર એટલે આવકના પ્રમાણમાં અને તમારી જરૂરિયાતના પ્રમાણમાં નાણાં જો પૂરતા પ્રમાણમાં હશે તો એકમ સારી રીતે ચાલી શકશે આપણા શરીરને જેટલી શક્તિની જરૂરિયાત ઊભી થાય એટલા પ્રમાણમાં જો આપણી પાસે રક્ત હોય લોહી હોય અને એ પ્રમાણે આપણો ખોરાક હોય તો ખોરાકમાંથી લોહી જનરેટ થાય છે અને એની અંદરથી આપણા શરીરમાં કેલેરી મળે છે ઉર્જા મળે છે અને આપણે સારી રીતે કામ કરી શકીએ છીએ આ ચેનલમાં ક્યાંક પણ ક્ષતિ વર્તાય તો ચોક્કસપણે અવરોધ પેદા થાય અને ડલ થઈ જાય તો એમ અહીંયા પણ મૂડી માળખું એવું હોવું જોઈએ કે જેના પરિણામે ઉદ્યોગને જે કંઈ કામગીરી કરવી છે એ કામગીરી સારી રીતે બજાવવા માટે જ્યારે જોઈએ ત્યારે જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં પર્યાપ્ત નાણાં મળી રહેવા જોઈએ મિત્રો શબ્દ છે પર્યાપ્ત એટલે કે પૂરતા આપણે એવું નથી કહેતા કે વધુ જ નાણાં મળવા જોઈએ આપણે એવું પણ નથી કહેતા કે બિલકુલ ઓછા નાણાં મળવા જોઈએ આ નાણાં વધારે કે ઓછા હોય તો પરિસ્થિતિ એ થાય કે મૂડીકરણ કાં તો વધારે થયું છે કાં તો ઓછું થયું છે જરૂરિયાત કરતાં જો વધુ મૂડી હોય તો આપણે એને અતિ મૂડીકરણની પરિસ્થિતિ કહીશું જરૂરિયાત કરતાં જો ઓછી મૂડી હોય તો આપણે એને અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ તરીકે મૂલવી શકીશું તો આ મૂડીકરણ કોઈપણ કંપનીનું એ યોગ્ય છે અતિમૂડીકરણની પરિસ્થિતિ છે કે અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ છે એ કઈ રીતે માપવું જેમ શરીરની અંદર જરૂરિયાત કરતાં વધારે કેલેરીવાળો ખોરાક ખાઈએ અને એ શરીરમાં ચરબી પેદા થાય ચરબી જમા થતી જાય અને પરિણામે એ જુદા જુદા રોગોને નોતરી લાવે એ પરિસ્થિતિ બહુ તંદુરસ્તી કે બહુ સારું શરીર અતિશય ફેટી શરીર એ જરૂરી નથી એ અતિમૂડીકરણ જેવું છે તમારી પાસે જરૂરિયાત કરતાં વધારે ચરબીનો જથ્થો ભેગો થવાના પરિણામે તમે તમારી કામગીરી કદાચ પહેલાં સારી રીતે કરી શકતા હશો કદાચ વધારે શક્તિના કારણે વધુ તાકાતથી વધુ શક્તિથી કામ કરી શકશો પણ એ જરૂરિયાત કરતાં પણ જ્યારે વધારે શક્તિ વધારે એનર્જી વધારે કેલેરી વધારે ચરબી પેદા થઈ તો પછી એની આડઅસરો ઊભી થાય છે એમાંથી અનેક પ્રશ્નો ઊભા થાય છે ડાયાબિટીસ થાય બ્લડ પ્રેશર થાય હૃદયરોગનો હુમલો થાય તો આ બધા પ્રશ્નો એમાંથી ઊભા થાય છે તો આ પરિસ્થિતિ સારી તો ન જ ગણાય એવી રીતે કંપની માટે પણ છે કે એની જરૂરિયાત કરતાં અતિ ઘણી વધારે મૂડી હોય તો કંપની પાસે ફાજલ નાણાં પડ્યા રહે આ નાણાંનો કોઈ ઉપયોગ ના થઈ શકે આ નાણાં નિરર્થક રહેતા હોવાથી એને તમે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વારી શકતા નથી અને તમારે તો જે મૂડી બહાર પાડેલી છે એના ઉપર જ્યારે વર્તર આપવાનું હોય તો કમાણીના પ્રમાણમાં તમારું વર્તર ઓટોમેટિક ઓછું થઈ જશે ધારો કે મારે પાંચ હજારની જરૂર હોય અને પાંચ લાખ રૂપિયા મારી પાસે પડ્યા હોય તો મારી પાસે જે ચાર લાખને પંચાણું હજાર બિન ઉત્પાદક રીતે પડી રહ્યા જો એનો હું કાર્યક્ષમ વહીવટ ન કરી શકું કાર્યક્ષમ રીતે એનું રોકાણ ન કરી શકું એમાંથી કોઈ સારી રીતે આર્થિક ઉપાર્જન ન કરી શકું તો મારે તો ધારો કે હું પાંચ હજારની સામે પાંચ હજાર રૂપિયા કમાયો છું મારી કમાણી સારી છે પણ એટલે આમ વિચારીએ તો જરૂરિયાત પાંચ હજારની હતી પાંચ હજાર રૂપિયા નફો કર્યો તો સો ટકા મને વળતર પ્રાપ્ત થયું પણ મારે મૂડી રોકાણ પાંચ લાખ રૂપિયાનું કર્યું એના ઉપર પાંચ હજાર રૂપિયા એટલે કેટલું ઓછું એના ઉપર મને ફર પ્રાપ્ત થયું નફો કેટલો થયો ઘણો ઓછો ઘણા ઓછી પર્સન્ટેજ એમાં બેઠી તો કહેવાનું તાત્પર્ય છે કે તમારે ઓવરઓલ મૂડી ઉપર જે કંઈ વળતર ચૂકવવાનું છે ધારો કે જો ઓછીની મૂડી હોય તો ડિબેન્ચર હોલ્ડરોને કે બેંકને વ્યાજ આપવું પડશે જો તમારી માલિકીની મૂડી હશે તો તમારે એના ઉપર એટલે કે શેર હોલ્ડરોને તમારે ડિવિડન્ડ આપવું પડશે એ ડિવિડન્ડનો દર હમણાં જે દાખલો આપ્યો એ પ્રમાણે ઘણો ઓછો આવશે તમારી કમાણીનો ડાઉટ વધારે છે પણ તમારી મૂડી જરૂરિયાતના કરતાં વધારે હોવાના પરિણામે તમે પૂરતું ડિવિડન્ડ નહીં આપી શકો પૂરેપૂરી રકમ ડિવિડન્ડમાં આપી દો તો પણ તમારો ડિવિડન્ડનો દર ઘણો નીચો આવશે તમારી આવક જે છે એની ટકાવારી મૂડીરોકાણના પ્રમાણમાં ઘણી ઓછી આવશે તો આ બધા સિમ્ટોમ્સ એમ દર્શાવે છે કે તમારા ત્યાં જરૂરિયાત કરતાં વધુ મૂડીનું રોકાણ થયું છે એટલે કે કંપની અતિ મૂડીકરણની પરિસ્થિતિ અનુભવે છે એનાથી વિરુદ્ધ અલ્પ મૂડીકરણ એટલે તમારી જરૂરિયાત કરતાં ઓછી મૂડી હોય મૂડીની વારંવાર ખેંચ અનુભવવી પડતી હોય તો શું પરિસ્થિતિ થાય ફરીથી માનવ શરીરની રચના સાથે એની તુલના કરીએ તો તમારે રોજે રોજ જે કેલેરી ઉપયોગમાં લેવાની છે શક્તિમાં કેલેરીને વાપરવાની છે જે ખર્ચ કરવાનો છે વ્યય કરવાનો છે કેલરીનો એ વિશેષ હોય અને સામેથી તમારે જે પોષણક્ષમ આહાર દ્વારા કેલેરી પ્રાપ્ત કરવાની છે એ બહુ ઓછી હોય તો બેની વચ્ચેનો ગેપ પરિસ્થિતિ શું પેદા કરે તમારી તાકાત ક્ષીણ થતી જાય તમારે કેલેરી જેટલી જોઈએ એના કરતાં ખોરાક તમારો ઓછો છે અથવા કુપોષણ છે અથવા તો તમે ભૂખ્યારો છો તમારી આવક જ નથી તમે ખાઈ શકતા નથી અને પર્યાપ્ત કેલેરીનું સર્જન તમારું શરીર પેદા કરતું નથી તો પરિણામ એ આવશે કે દિવસે દિવસે તમારી શક્તિઓ જે છે તમારા શરીરમાં રહેલી ચરબી જે છે તમારા શરીરમાં રહેલી માંસપેશીઓ જે છે એ ધીમે ધીમે તાકાત એક સમય વાપરશે તાકાતનો ઉપયોગ કરશે પણ ધીમે ધીમે પરિસ્થિતિ એવી પેદા થશે કે તમારું શરીર ક્ષીણ થતું જશે તમને જેટલો શક્તિનો વ્યય કરો છો એના પ્રમાણમાં શક્તિનું જનરેશન થઈ શકે જનરેટ થઈ શકે એટલો કેલેરીવાળો આહાર મળતો નથી કુપોષણ છે તો પરિણામ એ આવશે કે તમે ધીરે ધીરે શરીરની શક્તિઓ ગુમાવતા જશો શરીર ક્ષીણ થતું જશે વીકનેસીસ આવશે અનેક જાતના રોગ આવશે અને એક સમય એવો આવશે કે તમે તમારું મૃત્યુ થશે તો મિત્રો જેમ અતિશય જાડાપણું ખરાબ છે અતિશય પતલાપણું કે શરીર એકદમ વીક હોય એ પણ ખરાબ છે એવી જ રીતે ઉદ્યોગની અંદર પણ તમારી જરૂરિયાતના પ્રમાણમાં મૂડી હોય જરૂરિયાત કરતાં વધારે હોય તો અતિમૂળીકરણ થયું જરૂરિયાત કરતાં ઓછી હોય તો એ અલ્પમૂળીકરણ થયું તો અલ્પમૂડીકરણ એટલે અહીંયા તમારા ઉદ્યોગની જરૂરિયાતના પ્રમાણમાં મૂડીનું પ્રમાણ ઘણું ઓછું છે ઘણું ઓછું છે એનો અર્થ શું થયો છે કે તમારે વારંવાર મારે પાંચ લાખ રૂપિયાની જરૂરિયાત હોય અને માત્ર પચીસ હજાર રૂપિયાથી ચલાવવાનું હોય તો હું એક્સને આપીશ વા બાકી રાખીશ વહેને ચૂકવવાના આવશે તારે ઝેર પાસેથી દેવું કરીને લઈશ અને આપીશ એમ કરતાં કરતાં એક એવું ચક્ર ચાલુ થશે કે કદાચ પરિસ્થિતિ એવી પેદા થાય કે મારે ટેકનિકલ નાધારી પણ નોંધાવવી પડે નાદારી બે પ્રકારની મેં કહ્યું ટેકનિકલ અને વાસ્તવિક નાદારી આ બંનેની ચર્ચા ટેકનિકલ ટર્મ છે આગળ ઉપર આપણે કરીશું તો આ જરૂરિયાતના પ્રમાણમાં મારી મૂડીની માંગના પ્રમાણમાં બહુ જ ઓછી મૂડીના કારણે મારે શું થશે જે કંઈ પ્રવૃત્તિઓ કરવી છે એ પ્રવૃત્તિઓ કરવા માટે જેમ કે મારે ખરીદી કરવી પડે ઉદ્યોગ સારી રીતે ચલાવવો હોય તો કાચો માલ તો જોઈએ જ ઉત્પાદન કરવા કાચો માલ જે છે એ મને સમયસર ખરીદવા માટે જો પૂરતા પૈસા હોય તો હું સમયસર એની ખરીદી કરી શકું કાચો માલ ખરીદવા માટે જો પૂરતા પૈસા નહીં હોય તો હું માલ ખરીદી નહીં શકું તો માલના અભાવે ઉત્પાદન અટકી જશે અને ઉત્પાદન અટકી જાય તો નિરર્થક મજૂરોને આપણે માલના અભાવે ઉત્પાદન અટકી જાય તો કાયમી મજૂરોને મજૂરી ચૂકવવી પડે કારખાનાનું ભાડું ચૂકવવું પડે કારખાનાના કરવેરા ચૂકવવા પડે આ બધા જ પ્રકારના ખર્ચાઓ જે છે સ્થિર ખર્ચાએ તો ચાલુ રહેવાના છે તો પરિણામ એ આવશે કે તમારી પડતર વધશે નફો ઘટશે સમયસર ઉત્પાદન નહીં થઈ શકવાના કારણે સમયસર માલની ડિલિવરી નહીં આપી શકાય અને જો માલની ડિલિવરી સમયસર ન આપી શકાય તો ઓટોમેટિક તમારા ધંધાદારી સંબંધો જે છે એ બગડશે પરિસ્થિતિ એ આવશે કે તમારું વેચાણ ઘટી જશે અને વેચાણ ઘટવાના કારણે પણ ઓવરઓલ નફામાં તમારો ઘટાડો થશે તો ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે અતિમૂળીકરણની પરિસ્થિતિ પણ સારી નથી અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ પણ સારી નથી યોગ્ય મૂડીકરણ થવું એ જરૂરી છે મિત્રો આપણે એવું કઈ રીતે કહી શકીએ કે પચાસ કિલો વજન હોય સારું કહેવાય અને સિત્તેર કિલો કે સો કિલો ખરાબ કહેવાય તમારી હાઈટના પ્રમાણમાં તમારા શરીરના સંદર્ભમાં બાંધાના સંદર્ભમાં તમે એની મુલવણી કરી અને ડૉક્ટર આપણને કહે કે ભાઈ તમારી હાઈટ તમારી ઉંમર એને ધ્યાને લેતા આટલું વજન હોય એ આદર્શ કહેવાય એમ જે ક્રાઈટેરિયા ઘડી કાઢવામાં આવે છે એવી જ રીતે અહીંયા પણ આપણે તમારી કંપનીની જરૂરિયાત કેટલી છે તમારી અર્નિંગ કેપેસિટી કેટલી છે તમારી મૂડીની પડતર કેટલી છે એને ધ્યાનમાં રાખી અને મૂડી કરણ જે થયું છે એ મૂડીકરણ થયું છે કે અલ્પ મૂડીકરણ થયું છે કે પછી યોગ્ય મૂડીકરણ થયું છે એમ આપણે કહી શકીએ નક્કી કરી શકીએ તો મિત્રો આપણી પાસેના બે ક્રાઇટેરિયા છે કેપિટલાઇઝેશનને મેઝર કરવા માટેના માપવા માટેના એક છે એની કોસ્ટ થિયરી અને બીજી છે એની અર્નિંગ થિયરી અહીંયા કોસ્ટ થિયરી એટલે આપણે એ નક્કી કરીશું કે કોઈપણ મૂડી મેળવવાની હોય તો એની પડતર કેટલી થાય છે કેટલો ખર્ચ આવે છે તમારી પડતર કેટલી ઊંચી આવે છે અને પડતર જેટલી ઊંચી હશે એટલો નફાનો ગારો ઘટશે અન્ય ઉદ્યોગની સમાન ઉદ્યોગની અન્ય કંપનીઓ કેટલું કમાય છે એમની પડતર કેટલી છે એને સાથે તુલના કરવાથી આપણને એનો ખ્યાલ આવે છે બીજી થિયરી હતી અર્નિંગ થિયરી તમે કેટલું કમાવો છો તમારી કમાણીનો દર શું છે કે હું મારા બિઝનેસની અંદર પચીસ ટકા કમાતો હોઉં અને એના માટે જો મારે બધી જ કંપનીઓ એક જ સરખા ઉદ્યોગની બધી જ સર લગભગ પચીસ ટકાની રેન્જમાં નફો કરતી હોય